તીતસને પાઉલ પ્રયત્ન લખેલો પત્ર એનો ત્રીજો અધ્યાય પાઉલ પ્રેરિતે લખેલો તીતસને પત્ર એનો ત્રીજો અધ્યાય તેઓએ રાજ્ય સત્તાને આધીન રહેવું અધિકારીના હુકમો માનવા અને સર્વ સારા કામ કરવામાં તત્પર રહેવું તેવું તેઓના સ્મરણમાં લાવ કોઈની નિંદા ન કરવી ટંટાખોર નહીં પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું કેમ કે આપણે પણ પહેલા અજ્ઞાન અનાજ્ઞાંકિત ભ્રમણમાં પડેલા ભિન્ન ભિન્ન વિષયો તથા વિલાસના દાસો દ્વેષબુદ્ધિ અને અદેખાય રાખનારા તિરસ્કાર પાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા પણ દેવ આપણા તારનારની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં પણ તેની દયાથી પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા તે પવિત્ર આત્માને તેણે આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો છે જેથી આપણે તેની કૃપાથી ન્યાય ઠરીને આપણી આશા પ્રમાણે અનંત જીવનના વારસ થઈએ એ વાત વિશ્વાસ યોગ્ય છે અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓ સારા કામ કરવાની કાળજી રાખે માટે આ વાતો તું તેઓના મનમાં ઠસાવ્યા કરે એવી મારી ઈચ્છા છે આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે પણ મૂળતા ભરેલા વાદ વિવાદો વંશાવળીઓ કજિયા તથા નિયમશાસ્ત્ર વિશેની તકરારોથી અલગ રહે કેમ કે એવી બાબતો નિરૂપયોગી તથા નકામી છે એકવાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર એમ જાણવું કે એવો માણસ ધર્મભ્રષ્ટ થયેલો છે અને પોતે દોષિત છે એમ જાણ્યા છતાં પાપ કરે છે જ્યારે હું તારી પાસે આરતી માસ કે તુખી કસને મોકલીશ ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને યત્ન કરજે કેમ કે ત્યાં શિયાળો ગાળવાનું મેં ઠરાવ્યું છે ઝેના શાસ્ત્રીને તથા અપોલસને એવી ગોઠવણ કરીને રવાના કરજે કે તેમને માર્ગમાં કશાની તંગી ન પડે વળી આપણા લોકો નિરૂપયોગી ન થાય માટે તેઓ જરૂરના ખરતને સારું સારા ધંધો રોજગાર કરવાનું શીખે મારી સાથેના સઘરા તને ક્ષેમકુશળ કહે છે વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને ક્ષેમકુશળ કહેજે તમ સર્વ પર કૃપા થાઓ.